हेलो एवरीवन, आज आप धोरण 6 विषय संस्कृत अने एमा पांचमी कविता हस्ती 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 एटले एनु गुजराती थाय हाथी 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 आ कविता नु अभ्यास करसू। कविता पांचमी हस्ती हस्ती हस्ती। हस्ती 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 दिव्या देवी सृष्टि। एटले हस्ती हस्ती नु अर्थ थाय छे, हस्ती नु अर्थ थाय छे हाथी, दिव्या एटले अद्भुत, देवी एटले अलौकिक अने सृष्टि एटले सर्जन। तो आ पंक्ति नु गुजराती थसे हाथी 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 ए अद्भुत अने अलौकिक सर्जन छे। कदली सदशी शुंडा स्तंभ समाना पादा। कदली सदशी एटले केड़ जेवी, शुंडा एटले सूंढ, स्तंभ एटले थांबला, समाना एटले जेवा एटले थांबला जेवा, पादा एटले पग। ते हाथीनी केड़ जेवी सूंढ छे, तेना थांबला जेवा पगो छे, तेना सुपड़ाना आकारना कान अने तेना धोड़ा अने लांबा लांबा बे दंतशूर छे। ए आगळनी पंक्तिमां जोईए, शूर्पाकारो कर्णो धवलो दीर्धो दंतो। एटले तेना सुपड़ा, शूर्पाकारो एटले सुपड़ा जेवा, कर्णो एटले बे कान, धवलो एटले सफेद, दीर्घो एटले लांबा, दंतो एटले बे दांत। एटले हाथीना सुपड़ाना आकारना कान अने तेना धोड़ा अने लांबा एवा बे दंत शूळ छे। उदरम भंडाकारम उन्नत बृहच्छम बृहत् शरीरम। बे शब्दनું જોડકું છે કે ઉન્નત બૃહત છ શરીરમ, એટલે ઉદરમ, ઉદરમ એટલે પેટ, ભાંડાકારમ એટલે ઘડાના આકારનું, ઉન્નત બૃહત એટલે ઊંચું અથવા વિશાળ, અને શરીર શબ્દ છે એટલે શરીર, અલ્પમ એટલે નાનકડું, તુચ્છમ એટલે તુચ્છ એટલે નાનું, પુચ્છમ એટલે પૂછડું, અહો અહો એટલે વા અરે, અને વિચિત્રમ એટલે અદ્ભુત। હવે આનું ગુજરાતી જોઈએ। ઉદરમ ભંડાકારમ, તેના ઘડાના આકારનું પેટ છે, ઊંચું અને વિશાળ શરીર છે, અલ્પ તુચ્છમ પુચ્છમ એટલે તેનું નાનકડું અને તુચ્છ પૂછડું છે, અહો અહો વિચિત્રમ એટલે અરે વાહ કેવું અદ્ભુત છે। પર્વત સદશે ગાત્રે, પર્વત સદશે એટલે પર્વત જેવા શરીરમાં, સરસવ સરસપ, સરસપ એટલે સરસવ, સન્નિધ, સન્નિધનો અર્થ થાય છે કે જીવી, નેત્રે એટલે નેત્ર એટલે આંખો, કથમ એટલે કેવો, મતિ બલવાન એટલે અતિ બલવાન એટલે અત્યંત બળવાન, એશહ એટલે આ, અંકુશ માત્રાદ ભીતઃ કેવળ અંકુશથી ડરેલો, એવું એનો અર્થ થાય છે। તો પર્વત સદસ્ય ગાત્રે એટલે પર્વત જેવા શરીરમાં, સરસપ સન્નિધ નેત્રે એટલે સરસવ જેવી બે આંખો છે, કથમતી બલવાન એશહ, કથમતી બલવાન એશહ એટલે અત્યંત બળવાન આ હાથી, અંકુશ માત્રાદ ભીતઃ કેવળ અંકુશથી જ કેવો ડરે છે। આથી આનું ભાવાર્થ આમ થાય છે કે હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે। તે કેળ જેવી સૂંઢ, તે હાથીની કેળ જેવી સૂંઢ છે, તેના થાંભલા જેવા પગો છે, તેના સુપડા આકારના કાન અને ધોળા અને લાંબા બે દાંત છે અથવા દંતશૂળ છે, તેનું ઘડા આકારનું પેટ, તેનું ઊંચું અને વિશાળ શરીર છે, તેનું નાનકડું અને તુચ્છ પૂછડું છે, અરે વાહ તે કેવું અદ્ભુત છે। પછી આગળ, તેના પર્વત સમાન શરીરમાં સરસવ જેવી બે આંખો છે અને અત્યંત બળવાન આ હાથી કેવળ એક અંકુશથી જ કેવો ડરે છે। તો અહીં તમારું કવિતા પાંચમી હસ્તી 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 આ કવિતાનું ગુજરાતી ભાષાંતર અહીં પૂરું થાય છે।